શ્રી યવાકરે એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે આજે આપણા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૌદ બે બે હજાર એકવીસના રોજ જે મિકેનિકની પરીક્ષા લેવામાં આવેલી બરાબર એમાં જે મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો પૂછાયેલા એની ચર્ચા કરવાના છીએ બહુ વધારે મેથ્સ કે રીઝનિંગ પૂછાયું નથી પણ ગણિતના છે એ છ એક સવાલો છે એ પૂછાયેલા છે તો આ છે એ છ સવાલોની ચર્ચા છે એ આપ આજે આપણે કરવી છે એકદમ સરળ સવાલો છે મારી સાથે જોતા જજો કંઈક તમને નવું શીખવા મળશે બરાબર તો આપણે શરૂ કરીએ તો પહેલો એક્ઝામ્પલ છે કંઈક આવો પ્રકારનો પૂછાયેલો હતો કે એક વેપારીએ રૂપિયા પાંચસો છાપેલી કિંમત પર પાંચ ટકા વળતર આપીને વેચતા તે વસ્તુ પર વેપારીને પચીસ ટકા નફો મળતો હોય તો તે વસ્તુ ખાલી જગ્યા કિંમતે ખરીદી હોય હવે બરાબર ધ્યાન મિત્રો કે છાપેલી કિંમત કેટલી હતી તો કે છાપેલી કિંમત હતી પાંચસો રૂપિયા પાંચ ટકા વળતર આપ્યું તો વળતર હંમેશા સેના પર આપવામાં આવે તો કે ચાપેલી કિંમત પર આપવામાં આવે તો વળતર કેટલું તો કે વળતર આપવામાં આવ્યું પાંચસોના પાંચ ટકા બરાબર પાંચસો નાની જગ્યાએ ગુણાકાર પાંચ ટકા દૂર કરવા માટે છેદમાં સો તો આ થઈ ગયા પાંચસોના પાંચ ટકા તો ઝીરો ઝીરો કેન્સલ કરીએ એટલે કે પચીસ રૂપિયા છે એ વળતર આપવામાં આવે વળતર એટલે કે ડિસ્કાઉન્ટ બરાબર વળતર એટલે કે ડિસ્કાઉન્ટ આપવામાં આવે હવે પાંચસો રૂપિયાની વસ્તુ છે એના પર પચીસ રૂપિયા છે એ ઓછા લેવામાં આવે એટલે કે તમારી વેચાણ કિંમત થઈ ગઈ પાંચસોમાંથી પચીસ રૂપિયા ઓછા તો પાંચસો માઇનસ પચીસ એટલે કે ચારસો ને પંચોતેર રૂપિયા છે એ વેચાણ કિંમત થઈ ચારસો પંચોતેર રૂપિયામાં વેચવાથી વેપારીને પચીસ ટકા નફો મળે વેપારીને 25 ટકા નફો મળે એટલે કે મૂળ કિંમત સો ટકા હોય તો એના કરતાં 25 ટકા વધુ કિંમત એટલે એકસો ટકા કિંમત મળે ક્યારે ચારસો પંચોતેર રૂપિયામાં વેચવામાં આવે ત્યારે એનો મતલબ તો એવો છે કે ચારસો પંચોતેર રૂપિયામાં એકસો ટકા આવે એટલે કે એકસો પચીસ ટકામાં પંચોતેર રૂપિયા મળે આપણને પૂછવામાં આવ્યું છે કે વસ્તુ કઈ કી કિંમતે ખરીદી છે મૂળ કિંમત માગી તો એકસો પચીસ ટકામાં ચારસો પંચોતેર રૂપિયા

પચીસ એટલે આપણો આન્સર આવે ચાર ગુણ્યા પંચાણું બરાબર પંચાણું જગ્યાએ સો આવે સો ગુણ્યા ચાર એટલે ચારસો છે આપણે પાંચ ઓછા છે તો પાંચ ચાર વીસ ઓછા ચારસોમાંથી પાંચ વીસ ઓછા એટલે આપણો આન્સર આવે ત્રણસો એંસી રૂપિયા એટલે કે તે વસ્તુ છે એ ત્રણસો એંસી રૂપિયામાં ખરીદી હશે તો એકદમ સિમ્પલ છે એ આ સવાલ મિત્રો હતો બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જોઈએ સાત વિષયના માર્ક્સની સરેરાશ પંચ્યાસી છે તેમાંથી વિજ્ઞાનના માર્ક્સ કાઢી નાખવામાં આવે તો સરેરાશ અઠ્યાસી થાય છે તો વિજ્ઞાનના માર્ક્સ કેટલા છે હવે મિત્રો તમને શબ્દ વાંચવા મળે છે સરેરાશ બરાબર તો સરેરાશ એટલે શું તો સરેરાશ એટલે ઉપર આવે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા ઉપર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા આ ભાગાકારમાં સંખ્યા છે ને બરાબરની આ બાજુ લાવ તો ગુણાકારમાં આવે એટલે કે સરેરાશ ગુણ્યા સંખ્યા કરો તો તમને શું મળે સરવાળો મળે એટલે જો તમારે સરવાળો જોઈતો હોય તો સરવાળો બરાબર સરેરાશ ગુણ્યા સંખ્યા કરવી પડે બરાબર ધ્યાન આપજો મિત્રો હવે સંખ્યા તો વિષય કેટલા પહેલા આપણને આપ્યા સાત વિષય તો સંખ્યા થઈ ગઈ સાત અને સરેરાશ કેટલા માર્ક્સ છે પંચ્યાસી તો સરેરાશ થઈ પંચ્યાસી એટલે કે સરેરાશ ગુણ્યા સંખ્યા કરો પંચ્યાસી ગુણ્યા સાત કરો તો તમને સરવાળો એટલે કે કુલ કેટલા માર્ક્સ મળ્યા એ સરવાળો તમને મળે તો પંચ્યાસી ગુણ્યા સાત કરીએ તો સાત પંચાને પાંત્રીસના પાંચ વધી ત્રણ આઠ સત્તા છપ્પન છપ્પનને ત્રણ ઓગણસાઠ એટલે કે સાત વિષયના સાત વિષયના કુલ ગુણ થયા પાંચસો ને પંચાણું હવે એવું કીધું કે તેમાંથી વિજ્ઞાનના માર્ક્સ કાઢી નાખવામાં આવે સાત વિષય હતો એમાંથી એક વિષય તમે કાઢી નાખ્યો તો સંખ્યા કેટલી થઈ ગઈ તમારી પાસે છ તો સરેરાશ થાય છે અઠ્યાસી તો સરેરાશ થાય અઠ્યાસી તો સાત વિષયનો ટોટલ તો પાંચસો ને પંચાણું હોય જોઈએ છ વિષયનો કેટલો થાય વિજ્ઞાનને દૂર કર્યા પછી તો આઠસો અડતાલીસના આઠ વધી ચાર આઠસો અડતાલીસને ચાર બાવન બરાબર જણાવજો મિત્રો તો પહેલાં જ્યારે વિજ્ઞાન સાથે ગયા હતા તો સાત વિષયનો ટોટલ હતો પાંચસો ને પંચાણું હવે વિજ્ઞાનને આપણે વિષયને કાઢી નાખ્યો એટલે હવે થઈ ગયા છ વિષય તો છ વિષયનો સરવાળો છો પાંચસો ને તો જે ઘટ્યા એ કોના માર્ક્સ હશે તો કે વિજ્ઞાનના માર્ક્સ હશે તો જોઈએ કેટલા ઘટ્યા તો દસ ને પાંચ પંદર બરાબર આપણે છે એ વધી લઈએ દસ ને પાંચ પંદર પંદરમાંથી આઠ જાય તો બરાબર દસ કો લઈએ છીએ ધ્યાન આપજો તો દસ ને પાંચ પંદર પંદરમાંથી આઠ જાય તો સાત અહીંયા થઈ ગયા આઠ આઠમાંથી બે જાય તો છ અને પાંચમાંથી પાંચ જાય ઝીરો એટલે કે વિજ્ઞાનની અંદર છે એ સડસઠ માર્ક્સ મેળવ્યા હશે વિજ્ઞાનની અંદર સડસઠ માર્ક્સ મેળવ્યા હશે હવે મિત્રો આ તો થાય તમે પદ્ધતિસર છે ગણવો છે તો શોર્ટકટની અંદર ગણવો તમારે જોવાનું છે ધ્યાન આપજો મિત્રો કે નવી સરેરાશ કેટલી છે તો નવી સરેરાશ છે અઠ્યાસી તો હું લખી નાખીશ પહેલાં અઠ્યાશી બરાબર કુલ વિષય કેટલા સાત તો એ નીચે હું લખીશ સાત બરાબર કુલ વિષય આપણને આપ સાત પહેલાં હું નવી સરેરાશ લખું છું એટલે અઠ્યાસી બરાબર પછી હું લખું છું કુલ સંખ્યા કેટલી તો કે સાત હવે સરેરાશ છે એ પંચ્યાસીમાંથી અઠ્યાસી થઈ છે વધી કે ઘટી તો હું જોઈ શકું કે સરેરાશ છે એ વધી સરેરાશ પંચ્યાસીમાંથી અઠ્યાસી થઈ એટલે વધી કેટલી વધી તો કે ત્રણ વધી પંચ્યાસીમાંથી અઠ્યાસી એટલે ત્રણ તો આને હું ત્રણ મળે ગુણી દઈશ એટલે કે મારી પાસે આવું થઈ ગયું ધ્યાન આપજો કે અઠ્યાસી અને સાત તેરીને એકવીસ જો સરેરાશમાં વધારો થતો હોય તો અહીંયા ઘટાડો કરવાનો છે અને જો સરેરાશની અંદર છે એ ઘટાડો થતો હોય તો અહીંયા તમારે વધારો કરવાનો છે બરાબર અત્યારે સરેરાશમાં વધારો થાય છે તો અહીંયા હું ઘટાડો કરું આઠમાંથી એક જાય તો થઈ ગયા સાત અને આઠમાંથી બે જાય થઈ ગયા છ એટલે મારો આન્સર આવશે સડસઠ બરાબર ફરી વખત ધ્યાન બરાબર આપજો મિત્રો બરાબર ધ્યાન આપજો કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાની છે તો પહેલાં હું લખી નાખીશ કે મારી પાસે છે નવી સરેરાશ કેટલી છે બરાબર તો પહેલાં હું શરૂઆત ક્યાંથી કરીશ નવી સરેરાશ તો હું લખી નાખું અઠ્યાસી પછી અહીં હું વિષય જોઈશ સાત સરેરાશમાં ડિફરન્ટ કેટલો પંચ્યાસીમાંથી અઠ્યાશી તો ડિફરન્ટ જો ત્રણનો આ બંનેનો ગુણાકાર સાત તેરીને એકવીસ પછી જોઈશ કે જો સરેરાશ મારી વધતી હોય આ જૂની સરેરાશ આ નવી સરેરાશમાં વધારો થતો હોય તો અહીંયા ઘટાડો કરવાનો છે અને જો સરેરાશમાં ઘટાડો થતો હોય તો અહીંયા વધારો કરવાનો છે બરાબર તો આ હું આન્સર લખી રાખું આઠમાંથી એક જાય તો સાત અને આઠમાંથી બે જાય તો છ એટલે મારો આન્સર આવે સિક્સ્ટી સેવન તો આ થઈ ગયું છે સ્ટેપ બાય સ્ટેપ એમ કેલ્ક્યુલેશન કરો અથવા તો શોર્ટકટ ઉપર પણ જઈ શકો બરાબર નેક્સ્ટ આગળ વધીએ પાંચ વર્ષ પહેલાં પિતા અને પુત્રીની ઉંમરનો સરવાળો પચાસ વર્ષ હતો બે વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ખાલી થઈ ગયા થશે ધ્યાન આપજો મિત્રો તો પહેલાં આપણે આપ્યું છે પાંચ વર્ષ પહેલાં તો પાંચ વર્ષ પહેલાં પિતા અને પુત્રી જે બે વ્યક્તિ છે એની ઉંમરનો સરવાળો છે પચાસ વર્ષ તો હાલમાં કેટલો હશે હાલમાં તો કે હાલ આજે જે પહેલાં વાત હતી એ પાંચ વર્ષ પહેલાંની હતી તો હાલમાં તો કે હાલમાં બંનેની ઉંમરથી થઈ પાંચ પાંચ વર્ષ વધી ગઈ હોય બંનેની ઉંમર થઈ પાંચ પાંચ વર્ષ વધી ગયું હોય બંનેના પાંચ પાંચ વધે તો સરવાળામાં દસ વર્ષનો વધારો થાય એટલે પચાસમાંથી દસ વધીને કેટલો થઈ જાય સાઠ થઈ જાય આપણને પૂછવામાં આવ્યું છે બે વર્ષ પછી બે વર્ષ પછી કેટલું તો હાલમાં સાઠ હોય તો હજી બે વર્ષ પછી તો કે બંનેની ઉંમરમાં પાછો બે વર્ષનો વધારો એટલે કુલ ચાર વર્ષનો વધારો થાય તો બે ને બે ચાર ઉમેર્યો તો સાઠ વધતા ચાર તો બે વર્ષ પછી ઉંમરનો સરવાળો કેટલો હશે ચોસઠ વર્ષ હશે બરાબર તો આપણો આન્સર આવશે સિક્સટી ફોર નેક્સ્ટ જોઈએ એક સમઘન ટાંકીની ઊંચાઈ પચીસ મીટર છે તો તેમાં કેટલું પાણી સમાય બરાબર હવે ક્યારે છે તમને અંદરનો જથ્થો પૂછવામાં આવે ક્યારે અંદરનો જથ્થો પૂછવામાં આવે તો સમજો એનું ઘનફળ તમારી પાસે માંગેલું છે બરાબર અંદર કેટલી વસ્તુ સમાય એ પૂછવામાં આવે અથવા તો અંદરના જથ્થાની વાત કરવામાં આવે ત્યારે હંમેશા તમે ઘનફળ મેળવશો તો તમને સે સમઘનનું ઘનફળ આવડવું જોઈએ તો સમઘન કોને કહેવાય તો ધારો કે એવું કોઈ બોક્સ કે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ દરેક વસ્તુ સરખી છે પાંચ સેન્ટીમીટર લંબાઈ છે પાંચ સેન્ટીમીટર પહોળાય છે પાંચ સેન્ટીમીટર ઊંચાઈ છે એવું કોઈ બોક્સ લઈ લો તો એ બોક્સને છે એ સમઘન કહેવાય બરાબર લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી હોય ને સમઘન કહેવાય અને સમઘનના ઘનફળનું સૂત્ર યાદ રાખજો મિત્રો સમઘનનો ઘનફળ એટલે જે બાજુ આપી એનો ઘન બરાબર હું લંબાઈનો ઘન લખું છું અથવા જે બાજુ કારણ કે બધી બાજુ સરખી જ હોવાની છે ખરેખર તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પણ લંબાઈ પહોળા ઊંચાઈ ત્રણે સરખા છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ કરી શકાય એટલે લંબાઈનો ઘન તો આ માપ મને આપ્યું છે કેટલું પચીસ મીટર તો પચીસનો ઘન લખીશ અને પચીસનો ઘન થાય પંદર હજાર છસ્સો ને પચીસ ધ્યાન આપજો અહીંયા મીટર છે તો અહીંયા આન્સર આવે તમારો ઘન મીટર તો આની અંદર છે એ કુલ પંદર હજાર સસ્સો અને પચીસ ઘન મીટર છે એ

તો ત્યાં તમે સે તેમાં આન્સર લખી શકો કે આની પાછળ ત્રણ ઝીરો લગાડી અને સેમાં કન્વર્ટ કરી દો લીટરમાં પણ અત્યારે કોઈ જરૂર નથી કારણ કે એકમ સેમાં છે આપણી પાસે ઘન મીટરની અંદર છે નેક્સ્ટ આગળ વધીએ બિંદુ પી ટુ કોમાં ફોર અને ક્યુ માઇનસ થ્રી કોમાં ફોર વચ્ચેનું અંતર બે બિંદુ તમને આપવામાં આવ્યા છે અને તેની વચ્ચેનું અંતર માગેલું છે ધ્યાન આપજો તો પહેલાં તો તમારું ધ્યાન જવું જોઈએ મિત્રો બરાબર ખાસ ધ્યાન આપજો કે અહીંયા છે વાય આમ ચાર છે અહીંયા પણ વાય આમ ચાર છે બરાબર જ્યારે વાયામ સરખા હોય અને તમારી પાસે અંતર માંગે તો તમારે કંઈ કરવા નથી અંતર બરાબર માનાંકમાં એક્સ વન માઇનસ એક્સ ટુ વાયામ સરખા હોય અને તમારી પાસે અંતર માગે તો અંતર બરાબર માનાંકમાં એક્સ વન એક્સ વન એટલે પહેલું જે બિંદુ છે એનો એક્સ એમ એક્સ ટુ એટલે બીજું બિંદુ જે તમને આપ્યું એનો એક્સ એમ બરાબર તો માનાંકમાં એક્સ વન માઇનસ એક્સ ટુ તો માનાંકમાં એક્સ વનની કિંમત છે બે માઇનસ એક્સ ટુ ની કિંમત છે આ છે એક્સ વન જે બે એક્સ ની કિંમત છે માઇનસ ત્રણ તો હું લખું છું માઇનસ ત્રણ એટલે કે માનાંકમાં બે વત્તા ત્રણ અને બે વત્તા ત્રણ એટલે થશે પાંચ બરાબર તો આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય મિત્રો તો કે પાંચ એકમ જેટલું થાય બરાબર નેક્સ્ટ આગળ વધીએ એક લંબચોરસ બગીચાની પરિમિતિ ત્રણસો સાઠ મીટર છે જો બગીચાનું ક્ષેત્રફળ આઠ હજાર ચોરસ મીટર હોય તો બગીચાની પહોળાઈ ખાલી જગ્યા મીટર થાય મિત્રો જન આપજો તો પહેલાં આપણે લંબચોરસ બગીચાની પરિમિતિ આપી તો લંબચોરસની પરિમિતિ એટલે બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાય આના બરાબર આપણને આપ્યા ત્રણસો ને સાઠ એટલે કે લંબાઈ વત્તા પહોળાય બરાબર આ બેને સામેન સા લીધો તો ભાગાકારમાં આવે ત્રણસો સાઠ ભાગ્યા બે એટલે એકસોને એસી ત્યારબાદ આપણે આપવામાં આવ્યું છે ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ આના આના બરાબર બરાબર આપણને આપણને છે છે આપ્યા એટલે લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરો તો એકસો અને લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરો તો આઠ હજાર બરાબર જણાવજો મિત્રો હવે તમને પૂછો આવ્યું બગીચાની પહોળાઈ કેટલી છે બરાબર એટલે તમારે એવી સંખ્યા પસંદ કરવાની છે બી એટલે પહોળાઈ એ એટલે લંબાઈ એવી સંખ્યા પસંદ કરવાની છે લંબાઈને પહોળામાં જેનો સરવાળો એકસો એંસી થાય અને એ જ બે સંખ્યાનો ગુણાકાર આઠ હજાર થાય બરાબર તો ઓપ્શન એ જોઈએ કે ચલો પહોળાની જગ્યાએ હું ચાલીસ મૂકું છું તો અહીંયા મારે કેટલા મૂકવા પડે તો એકસો ચાલીસ મૂકવા પડે તો ચાલીસ વધતા એકસો ચાલીસ કરી એકસો એંસી થાય હવે ચેક કરીએ એકસો ચાલીસ ગુણ્યા એકસો ચાલીસ ગુણ્યા એકસો ચાલીસ કરો તો આઠ હજાર થાય તો નહીં ચોકે ચોકે ચૌદ ગુણ્યા ચાર ચૌદ દોઠી જો છપ્પન એટલે તો ગુણાકાર થાય પાંચસો ને સાહીઠ પાંચસો ને સાઠ એનો મતલબ કે આ તો આવી ન શકે બરાબર ચૌદ ચોકા છપ્પન બે હજાર પાંચ હજાર છસો થાય એટલે આ આન્સર આવી શકે નહીં ઓપ્શન બી ચેક કરીએ કે પહોળાની જગ્યા એ છે એ હું એસી મૂકું તો લંબાઈની જગ્યાએ મારે કેટલા મૂકવા પડે જે સરવાળો એકસો એંસી થાય તો લંબાઈની જગ્યાએ મારે મૂકવા પડે સો તો જ આ બંનેનો સરવાળો કેટલો થાય એકસો ને એંસી આ બંનેનો ગુણાકાર કરીએ તો સો ગુણ્યા એસી સો ગુણ્યાસી એટલે કેટલા થઈ જાય આઠ હજાર એટલે કે મારો આન્સર આવે ઓપ્શન બી બરાબર તો પહોળાઈ છે એ કેટલી હશે એની એંસી મીટર જેટલી હશે બરાબર તો અહીંયા સુધી રાખે જય હિન્દ જય ભારત